मॉर्निंग ओम शांति विद्यालय डिजिटल क्लास में आप सबनो हार्दिक स्वागत छे। धोरण पांच विषय छे गुजराती, मारी नोटबुक में भाग आठ, पूरक वाचन में पाठ चार, मूल्यवान भेट जेना लेखक अनुवादक छे ज्योतिबेन गांधी। प्रश्न एक छे, मूल्यवान भेट गद्य में खाली जगह देश की बात करवामां आवी छे, जापान, चीन, अमेरिका अने इंग्लैंड। एमां आवशे ऑप्शन बी चीन। बीजू छे, अनाथ बाळकनुं नाम शुं हतुं? जवाब छे, अनाथ बाळकनुं नाम ताओ हतुं। प्रश्न त्रण छे, अनाथ बाळकनी उमर केटली हती? ए आठ, बी दस, सी बार के डी चौद। एम आवशे ऑप्शन ए आठ। प्रश्न चार, ताओ ने पेट पूरतू खावानो साथी मड़ी रहेतू? जवाब छे, ताओ आसपास रहनारा सौनू काम करी आपती, तेना बदलामां तेने पेट पूरतू खावानू मळी रहेतू। प्रश्न पांच छे, ताओए वेपारी स्त्रीने त्यां बधाना दिल जीती लीधा, कारण आपो। जवाब लखेलो छे, ताओने क्यारे कोई काम बतावुं न पड़तुं, दरेक काम ते भारे चीवटथी करी आपती, वासण मांजीने चोखा करी देती, फळियुं ओसरीने ओरडा वाळीने चोखा चणाक करी देती, अनाज सफाईमां मदद करती અને તાઓ બૂમ પાડતા જ હાજર થઈ જતી। આમ તાઓએ વેપારી સ્ત્રીને ત્યાં બધાના દિલ જીતી લીધા। પ્રશ્ન છ છે, શહેરમાં કોણ આવવાનું હતું? એ બૌદ્ધ ભિક્ષુઓ, બી સાધુઓ, સી નેતાઓ અને ડી સમાજ સેવકો। એમાં આવશે ઓપ્શન એ બૌદ્ધ ભિક્ષુઓ। પ્રશ્ન સાત, એકવાર રસ્તો સાફ કરતા તાઓને શું જડ્યું? સોનાની વીટી, સોની નોટ, કાટવાળો સિક્કો કે પાંચનો સિક્કો? એમાં આવશે ઓપ્શન સી કાટવાળો સિક્કો। પ્રશ્ન આઠ, કાટવાળા સિક્કાનું તાઓએ શું કર્યું? જવાબ આપેલો છે, કાટવાળો સિક્કો જોઈને તાઓએ ખુશી અનુભવી, થોડી વાર એને ખસી જોયો પણ ચોખ્ખો થયો નહીં, એણે એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો, જ્યારે સમય મળે ત્યારે તે સિક્કાને ખસિયા કરતી, આમ તે ઉજળો બની ગયો પણ અંદરનો કાટ સાફ થયો નહીં, છતાં એ સિક્કાને તાઓએ કાળજીથી સાચવીને રાખ્યો। પ્રશ્ન નવ, શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવવાના છે,
એ વાત તાઓએ પોતાના મિત્રો પાસેથી સાંભળી. આ વિધાન સાચું છે કે ખોટું? ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. તો આ વિધાન ખોટું છે. તાઓએ એ વાત ઘરના નોકરો પાસેથી સાંભળી હતી. આપણે પાઠમાં જોઈ ગયા કે મિત્રો સાથે ચર્ચા કરતા એને નહોતું સાંભળ્યું, પણ ઘરના જે બીજા નોકરો હતા એ ચર્ચા કરતા હતા કે ગામમાં બૌદ્ધ ભિક્ષુઓ આવવાના છે. પ્રશ્ન 10. તાઓએ ઘરના નોકરોને કઈ વાત કરતા સાંભળ્યા? જવાબ છે, આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુઓ આવ્યા છે. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુઓનું દાન મેળવે છે. આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. તાઓએ આ વાત કરતા ઘરના નોકરોને સાંભળ્યા. પ્રશ્ન 11. બધા બૌદ્ધ ભિક્ષુને પોતપોતાની ભેટ આપતા હતા ત્યારે તાઓ શું વિચારતી હતી? જવાબ આપેલો છે, બધા બૌદ્ધ ભિક્ષુને પોતપોતાની ભેટ આપતા હતા ત્યારે તાઓએ વિચાર્યું કે હું શું ભેટ આપીશ, મારી પાસે તો કાંઈ નથી. પ્રશ્ન છે 12. ભિક્ષુએ વિદાય લીધી પછી તાઓએ શું કર્યું, તેનું શું પરિણામ આવ્યું? જવાબ આપેલો છે, ભિક્ષુએ વિદાય લીધી પછી તાઓએ ભિક્ષુ પાછળ દોડીને એમને ઊભા રાખ્યા અને કહ્યું કે મહારાજ, મારી પાસે એક સિક્કો છે, એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. આ વાતના જવાબમાં ભિક્ષુએ સિક્કા તરફ જોઈને તાઓને કહ્યું કે આવો ગંદો કાટવાળો સિક્કો પવિત્ર મૂર્તિ માટે ઉપયોગમાં ન આવી શકે. એમ કહીને એમણે સિક્કો પાછો આપ્યો ને એ ચાલતા થયા. પ્રશ્ન 13. તાઓ શા માટે રડી પડી? જવાબ, પોતાની ભેટનો અસ્વીકાર થવાથી તાઓને ખૂબ દુઃખ થયું અને તે રડી પડી. પ્રશ્ન 14 છે, મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ આવ્યા તેના જવાબમાં એક ભિક્ષુએ મઠના વડાને શું કહ્યું? જવાબ લખો, મૂર્તિના મુખ પર નાખુશીના ભાવ જોઈને એક ભિક્ષુએ મઠના વડાને કહ્યું, એક નાની છોકરીનો ગંદો કાટવાળો સિક્કો મેં સ્વીકાર્યો ન હતો. પ્રશ્ન છે 15. મઠના વડાએ ભિક્ષુને શું જવાબ આપ્યો? જવાબ, મઠના વડાએ ભિક્ષુને કહ્યું કે આવા પવિત્ર કાર્યમાં જે વ્યક્તિ જે કાંઈ આપે તે અણમોલ ભેટ ગણાય, જલ્દી જઈને ભેટ મેળવી લો. પ્રશ્ન 16 છે, તાઓની માફી માંગતા ભિક્ષુએ તેને શું કહ્યું? જવાબ છે, તાઓની માફી માંગતા ભિક્ષુએ તેને કહ્યું, બહેન, મારે તારી ક્ષમા માંગવાની છે, એ દિવસે મેં તારી ભેટનો અસ્વીકાર કર્યો હતો, પણ આ હું એ લેવા આવ્યો છું પણ આજે હું એ લેવા આવ્યો છું
તારી ભેટ વિના ભગવાન બુદ્ધની અંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. સોરી, તારી ભેટ વિના ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ તૈયાર થઈ શકશે નહીં. ત્યાર પછી છે પ્રશ્ન 17. તાઓની ભેટ વળી એવી તે કેવી? ખાલી જગ્યા હશે, મૂલ્યવાન, સુંદર, મોટી કે પછી ચમત્કારી? એમાં આવશે ઓપ્શન એ, મૂલ્યવાન. પ્રશ્ન 18. નાનકડી તાવોના આનંદનો પાર ન રહ્યો, કારણ આપો. જવાબ લખેલો છે, તાવોની નાનકડી ભેટનો સ્વીકાર થયો. એનો ભેટ આપેલો સિક્કો મૂર્તિની ધાતુ સાથે ઓગાળવામાં આવ્યો. એમાંથી એક સુંદર નમણી ને ભવ્ય મૂર્તિ તૈયાર થઈ હતી. આથી નાનકડી તાવોના આનંદનો પાર ન રહ્યો. પ્રશ્ન 19. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. 1. અનાથ એટલે નિરાધાર, મિત્ર તો સખા, બાળા એટલે બાળકી, દિલ તો હૃદય, ઈશ્વર તો ભગવાન, ભવ્ય તો વિશાળ, સ્નેહ તો પ્રેમ, શુભ તો સારું, પ્રસંગ તો ઉત્સવ, દાગીના એટલે ઝવેરાત, સોનું તો કંચન, રૂપું તો ચાંદી. પ્રશ્ન 20. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. નાની તો મોટી, ખુશી તો નાખુશી, મિત્ર તો શત્રુ, સંતોષ તો અસંતોષ, જીત તો હાર, શ્રીમંત તો ગરીબ, ચોખ્ખું તો ગંદુ, સ્વીકાર તો અસ્વીકાર, ઉજળું તો મેલું. ત્યાર પછી છે પ્રશ્ન 21. નીચેના શબ્દોની જોડણી સુધારો. ઈશ્વર જેમાં અહીં આપણે લખેલું છે, ઈશ્વર, કિંમતી તો કને હસ્વ, સોરી દીર્ઘ, કિંમતી, ભિક્ષુ તો ભને હસ્વઈ, ભી આવશે ભિક્ષુ, સિક્કો જેમાં સ હસ્વઈ આવશે સિક્કો, સ્વીકાર તો એમાં આવશે જોડિયો શબ્દ સ્વીકાર અને વ આવશે દીર્ઘ, ચીવટ તો ચને દીર્ઘ ચીવટ, મૂર્તિ તો મને દીર્ઘ મું અને ત ઉપર રેફ આવશે જેમાં ત આવશે હસ્વ મૂર્તિ, ચોખ્ખું નહીં પણ શું આવશે ચોખ્ખું જેમાં ખ અડધો આવશે ચોખ્ખું, શ્રીમંત જેમાં સ્ર આવશે દીર્ઘ શ્રીમંત. ત્યાર પછી પ્રશ્ન છે 22. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
પેલું કોઈ આકૃતિ ઢાળવાનું ચોકઠું એટલે કે બીબું જેનું મૂલ્ય ન ચૂકવી શકાય તેવું તો અમૂલ્ય. પ્રશ્ન 23. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું, દિલ જીતી લેવું એટલે કે પ્રિય થઈ જવું. વાક્ય છે, નાનકડી તાવો જ્યાં જતી ત્યાં બધાના દિલ જીતી લેતી. બીજું છે, ઈશ્વરના દરબારમાં પહોંચી જવું એટલે કે મૃત્યુ પામવું. વાક્ય છે, કહેવાય છે કે દરેક પ્રાણી મૃત્યુ પછી ઈશ્વરના દરબારમાં પહોંચી જાય છે. ત્રીજું છે, જળઝડી આવવા એટલે કે રડવું આવવું. નાનકડા ધ્રુવને મામાએ ઠપકો આપ્યો તેથી તેની આંખમાં જળઝડિયા આવી ગયા. છેલ્લે પ્રશ્ન 24 છે, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. મૂલ્યવાન, બૌદ્ધ, ભિક્ષુ, મૂર્તિ અને સિક્કો. તો સૌ પ્રથમ આવશે બૌદ્ધ, પછી ભિક્ષુ, મૂર્તિ, મૂલ્યવાન અને સિક્કો. અહીંયા આપણે પાઠ પૂરક વાંચનો 4 પણ પૂર્ણ થાય છે. હોમવર્કમાં આપણે પ્રશ્ન 21 થી 24 સુધી એટલે કે 4 પ્રશ્નો નોટબુકમાં સારા અક્ષરે લખીશું. આભાર.